વેલકમ ટુ સીડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન અને ટેકનોલોજી. તેની સામયિક ટેસ્ટ સપ્ટેમ્બર મહિનાની, જે 2020માં આપણે ત્રીજી ટેસ્ટ છે, તેની આજે સોલ્યુશન આપણે જોશું. વિભાગે પ્રથમ પ્રશ્ન, કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઉત્તર, સ્લેડન અને સ્લો. પ્રશ્ન 2, એમએસ સ્ક્વેર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? જવાબ, પ્રવેગ. પ્રશ્ન 3, આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, અને જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. વાક્ય, નિર્ભય કણોને નરી આંખે જોઈ શકાતા નથી. ઉત્તર, વિધાન ખોટું છે. સુધારીને આપણે વાક્ય લખીએ, નિર્ભય કણોને નરી આંખે જોઈ શકાય છે. પ્રશ્ન 4, નીચેનામાંથી ક્યુ પરિબળ કુદરતમાં ભૂમિ નિર્માણની પ્રક્રિયા કોઈ ભાગ ભજવતું નથી? જવાબ, ડી, પોલિથીન બેગ. વિભાગ બી. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો કયો પદાર્થ ડીકલ અસર દર્શાવે છે? જવાબ, બી, દૂધ. પ્રશ્ન 6, નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાને નામ લખો. 1, કોષનું શક્તિઘર. જવાબ આવશે, કણાભસૂત્ર. 2, કોષનો પરિવહન માર્ગ. જવાબ આવશે, કોષ કેન્દ્ર. સી, કોષની પાચન કોથળીઓ. જવાબ આવશે, લાઇઝોમ. ડી, કોષનું રસોડું. જવાબ આવશે, હરિતકણ. પ્રશ્ન 7, ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ એટલે કે તફાવત સ્પષ્ટ કરો. ઝડપ, તો સૌથી પહેલાં આપણે જોઈએ ઝડપના. 1, પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. 2, ઝડપ બરાબર પદાર્થે કાપેલ અંતર છેદમાં અંતર કાપવા માટે સમય. 3, ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ ન હોઈ શકે. 4, તે અદિશ્ય રાશિ છે. હવે વેગના આપણે જોઈએ ગુણધર્મ. 1, પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થળાંતરને પદાર્થમાં વેગ કહે છે. 2, વેગ બરાબર સ્થળાંતર છેદમાં સમય. 3, વેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. 4, તે સંદેશ રાશિ છે. પ્રશ્ન 8, જમીનના ધોવાણ એટલે કે ભૂમિ ક્ષારણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે? જવાબ, ક્ષારણ ઓછું કરવા માટેની રીતો. 1, વૃક્ષારોપણ. 2, ઘાસની રોપણી. 3, ખેતરની ફરતે પાળા બાંધવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. 4, નદી કિનારે મોટા પથ્થરો આકર્ષવા ગોઠવવામાં આવે છે. 5, પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો. વિભાગ સી. પ્રશ્ન 9, આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી મેળવો. જવાબ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર વેગ સમયનો 1, પ્રારંભિક વેગ યુ છે. 2, ટી સમયમાં વધીને વી જેટલો થાય છે. તેમાં વેગ એ જેટલા અચળ દરે વધે છે. બી, બિંદુ આગળથી સમય અક્ષ અને વેગ અક્ષ પર અનુક્રમે બીસી અને બીઈ લંબ દોરેલ છે. તેથી ઓએ પ્રારંભિક વેગ યુ છે, બીસી અંતિમ વેગ વી અને ઓસી સમય ટી છે. પ્રશ્ન 11, ટૂંક નોંધ લખો. જળ પ્રદૂષણ અથવા પાણીના પ્રદૂષણની મુખ્ય અસરો જણાવો. જવાબ, જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર પણ અસર થાય છે. 2, કોઈપણ શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદીઓ અને ઝરણામાં સંગ્રહ થાય છે. 3, પાણી કીટકનાશકો અને ખાતરોને પણ ઓગળે છે કે જેનો મોટે ભાગે ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. 4, ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરથી સપાટીના પાણી કરતાં વધુ ઠંડુ હોય છે. 5, તે કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે તો કેટલાકને નુકસાન પહોંચાડે છે. અસરો. 1, જળાશયોમાં અનૈચ્છિક પદાર્થનું ભળવું.
આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે છે. બે, ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 12, મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓ યોગ્ય ઉદાહરણથી મદદથી સમજાવી તે દરેકના અનુપ્રયોગો જણાવો. ઉત્તર, મોટાભાગના કુદરતી પદાર્થો રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. મિશ્રણના ઘટકો અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરીને તે ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે. વિષમાંગ મિશ્રણને આપણા રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથથી વીણવું, ગળણીથી ગાળવું વગેરે દ્વારા સરળતાથી તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાય છે. તેની પદ્ધતિઓ 1, બાષ્પીભવન, 2, સેન્દ્રીફ્યુલેશન, 3, ભિન્નકારી ગળણી કે વડે અલગીકરણ, 4, ઉધર્વપાતન, 5, ક્રોમેટોગ્રાફી, 6, નિસ્યંદન, 7, સ્ફટિકીકરણ. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી જોઈએ તો ઉધર્વપાતન છે તેનું ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીશું. ઉધર્વપાતન ન પામી શકે તેવી અશુદ્ધિમાંથી ઉધર્વપાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકનું અલગીકરણ કરે છે. તેમાં કેટલાક ઘન પદાર્થોને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા સિવાય સીધા જ ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આ ઘટનાને ઉધર્વપાતન કહે છે. ત્યાર પછીનો પોઈન્ટ, આ પદ્ધતિ ઉધર્વપાતન ન પામી શકે તેવી અશુદ્ધિઓમાંથી ઉધર્વપાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકોને અલગ કરવા માટે વપરાય છે. ઉધર્વપાતન પામી શકે તેવા ઘન પદાર્થોના ઉદાહરણ જેમાં એમોનિયા ક્લોરાઇડ એટલે કે એમોનિયા ક્લોરાઇડ એટલે કે NH4Cl, નવસાર, કપૂર, નેપલેસ, એન્થેસિન. તેમાં મીઠું અને એમોનિયા ક્લોરાઇડના મિશ્રણને ઉધર્વપાતન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. 1, એક ચાઇના ડીશમાં એમોનિયા ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ લઈ તેને સ્ટેન્ડ પર મૂકી તેના પર કાચની ગળણી ઊંધી ગોઠવી તેને ઉપરના ભાગને રૂના પૂમડા વડે બંધ કરવામાં આવે છે. 2, ત્યારબાદ ચાઇના ડીશને નીચેથી ગરમ કરતા એમોનિયા ક્લોરાઇડ એ ઉધર્વપાતી પદાર્થ હોવાથી તે સૌપ્રથમ બાષ્પ સ્વરૂપમાં ફેલાય છે. ત્યારબાદ તે ગળણીથી બાજુઓ પર ઘનીકૃત થઈ જમા થાય છે, જે આપણે નીચે અહીંયા આકૃતિમાં આપેલું છે. અહીંયા જે આપણે આપેલું છે તે શું છે તો કે આપણે અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે તે આપણી ચાઇના ડીશની અંદર જે એમોનિયા ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ છે તે આપણે અહીંયા કરેલું છે. જે આપણે અહીંયા કાચની ડીશ છે તેને ઊંધી કરીને શું કરી છે તો કે ગરમ કરી છે. તેથી અહીંયા શું આવે છે તો કે અહીંયા છે ઘનીકૃત એમોનિયા ક્લોરાઇડ છે અને અહીંયા શું છે તો કે એમોનિયા ક્લોરાઇડની જે બાષ્પ આવેલી છે તે છે. બાષ્પ એટલે તો કે આપણે વરાળ કહીએ છીએ તે. રેડી? જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.